આપણે હવે ધોરણ 10માં ચેપ્ટર 12 વિદ્યુતમાં થોડા આગળ જઈશું. અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ આમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક વખત થોડા રિવાઇઝ, મીન્સ નામ બોલી દઉં કે ઓમનો નિયમ ભણી ગયા, અવરોધોનું શ્રેણી જોડાણ ભણી ગયા, અવરોધોનું સમાંતર જોડાણ ભણી ગયા અને કાલે બલ્બો ભણ્યા હતા. અને એક અતિ એક બીજો ટોપિક હતો અવરોધ હતા, કે આ બધા ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી કંઈક ના કંઈક તો આવશે તમારી એક્ઝામમાં, ફાઇનલ બોર્ડની એક્ઝામમાં પણ. એમાં જ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે બીજો ભણીએ કે જેનું નામ છે વિદ્યુત ફ્યુઝ. તો હવે તમે સાંભળ્યું હશે કે ઘરમાં કદાચ લાઇટ જતી રહેતી હોય તો આપણે એવું કહીએ છીએ કે ફ્યુઝ ચેક કરો, કદાચ ફ્યુઝ ઉડી ગયો છે. તેનો મતલબ શું છે? ફ્યુઝ એક એવો વાયર છે કે માની લો કે એસી હોય, એસી તમે ઘરમાં એસી નાખો ને તો એસી માટે એક્સ્ટ્રા ફ્યુઝ નાખેલો હોય અથવા તો ELCB નાખેલી હોય. તો એનો મતલબ શું હોય કે જો એમાંથી એસીની તાકાત હોય 5 એમ્પિયર કરંટ લેવાની, એસીની તાકાત 5 એમ્પિયર કરંટ લેવાની હોય, હવે તમે જો 5 એમ્પિયર કરંટથી વધારે કરંટ એસીમાં પસાર થાય તો એ એસીને નુકસાન કરે. તો એના માટે શું કરવામાં આવે કે ફ્યુઝ મૂકવામાં આવે. તો ફ્યુઝ શું કરશે કે જે એની લિમિટ છે, લિમિટ એ લિમિટથી વધારે કરંટ પસાર થશે તો ફ્યુઝ પોતે ઓગળી જશે. શું થશે? ફ્યુઝ પોતે ઓગળી જશે. હવે કોઈ પણ વસ્તુ ઓગળી જાય તો એમાંથી આગળ પ્રવાહ પસાર થાય નહીં. એટલે કે વિદ્યુત ફ્યુઝ શું કામ કરે કે કોઈ પણ વસ્તુની કેપેસિટી હોય એ કેપેસિટીથી વધારે પડતો પ્રવાહ એમાંથી પસાર થાય તો એ પોતે ઓગળી જશે અને એમાંથી આગળ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે નહીં. બરાબર? તો કારણ કે આપણને ખબર છે કે પ્રવાહ જે હોય વિદ્યુત પ્રવાહ એ બંધ પરિપથમાંથી જ પસાર થાય, અને જ્યારે વિદ્યુત ફ્યુઝ ઓગળી જાય, ફ્યુઝ ઓગળી જાય એટલે કે એક પરિપથનો એક છેડો જ કહેવાય, તો પરિપથના વચ્ચેનો ભાગમાં ફ્યુઝ જોડેલો હોય. હવે ફ્યુઝ ઓગળી જાય એ ફ્યુઝ પીગળી ગયો, હવે તાર પીગળી જાય એટલે એનો મતલબ કે એટલો ભાગ છૂટો થઈ ગયો, એટલો ભાગ છૂટો થઈ જાય એટલે એમાંથી પ્રવાહ પસાર થાય નહીં. એટલે કે જે પણ ઉપકરણ હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, અને ઉપકરણ જે હોય એ એમના એમ તમારું જે પહેલાં ચાલતું હતું એમના એમ જ ચાલુ રહે, ખાલી પ્રવાહ પસાર થતો બંધ થઈ જાય. એટલે આપણને ખબર પડી ગઈ કે એસીમાં પ્રવાહ જતો નથી, તો આપણે ચેક કરીશું કે એસીમાં ક્યાં પ્રવાહ જતો નથી, તો ઉપકરણને નુકસાન ના થાય, ખાલી પ્રવાહ બંધ થઈ જાય. તો આ કામ છે વિદ્યુત ફ્યુઝનું. તેમાં જોઈ લઈએ આગળ, ફ્યુઝ તાર એ ખૂબ જ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે. કેમ નીચું ગલનબિંદુ? કારણ કે આપણે એક પ્રવાહ પસાર થાય ત્યારે એ ઓગળી જવું જોઈએ. ગલનબિંદુ એટલે ઘન વસ્તુ ઓગળીને પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, એને ગલનબિંદુ. નીચે ગલનબિંદુ હોય તો પ્રવાહ યોગ્ય પ્રવાહ કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો એ પીગળી જાય. ફ્યુઝને લાઇવ વાયર અને લાઇવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજના વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે. ઘરમાં ખબર હશે, ઘરમાં જે તમારું મીટર હોય, મીટરમાં જે પ્રવાહ પસાર થાય ને તો મીટરની જોડે જ એક ફ્યુઝ આપેલો હોય. ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહવાળા ઉપકરણોને પરિપથથી બચાવે છે. ફ્યુઝ શું છે? એ અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણોને બચાવે છે. તેમાં યોગ્ય ગલનબિંદુ ધરાવતી મિશ્ર ધાતુ એડ કરવામાં આવે છે. કઈ કઈ? એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, લોખંડ હોય, શીશું હોય અથવા વગેરેના તારનો ટુકડો હોય. શું હોય? ફ્યુઝમાં ધાતુ હોય, મિશ્ર ધાતુ કઈ કઈ હોય? એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, લોખંડ હોય, શીશું હોય, આ બધું વાપરવામાં આવે છે. જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતાં મોટા પ્રવાહવાળો પરિપથમાં પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનું તાપમાન વધે. હમણાં આપણે વાત કરીએ છીએ, જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતાં મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનું તાપમાન વધી જાય, તાપમાન વધી જાય તો ફ્યુઝ પીગળી જાય, ફ્યુઝ પીગળી જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય, પરિપથ ખુલ્લો થઈ જાય તો વિદ્યુત પ્રવાહનો વહેતો બંધ કરી દે, અને વિદ્યુત પ્રવાહનો વહેતો બંધ કરી દે તો વિદ્યુત પ્રવાહ વિદ્યુત ઉપકરણમાં પસાર ના થાય, અને જો વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ પસાર ના થાય તો વિદ્યુત ઉપકરણને કોઈ નુકસાન થશે નહીં. હવે ફ્યુઝનો એક તમને ગ્રાફ આપેલો છે, જો નીચે આપેલો છે કે કાચની નળી એની અંદર વચ્ચે ફ્યુઝ તારને બંને બાજુ ધાતુની ટોપી આપેલી છે. તો ફ્યુઝ તાર એ ધાતુના છેડાવાળા પોર્સેલિન અથવા તો તેના જેવા અવાહક પદાર્થના કાઠેથી રાખવામાં આવે છે. કેમ? અવાહક, જો અવાહક ના હોય તો એ જે ઉપરના જે બે છેડા હોય ને એમાંથી એ પ્રવાહ પસાર થઈ જાય. જો અવાહક ના હોય તો પછી આપણે એને ટચ કરીશું આપણને શોક લાગે. તો ઘરમાં વપરાતો જે ફ્યુઝ જે છે એ 1 એમ્પિયરનો હોય, 2 એમ્પિયરનો હોય, 3, 5 અથવા તો 10 એમ્પિયર જેવું રેટિંગ કરાવે. હવે તમને કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે ફ્યુઝનું રેટિંગ અથવા તો ફ્યુઝ જે માપે છે તે ભૌતિક રાશિ કઈ ભૌતિક રાશિ છે? તો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહ માપે એટલે કે એમ્પિયર. હવે 220 વોલ્ટ પર 1 વોટની ઇસ્ત્રી હોય તમારી, કેટલી? 1 વોલ્ટની ઇસ્ત્રી હોય 1 કિલોવોટની, અને 220 વોલ્ટ આપેલો હોય તો P બરાબર VI ઉપરથી I બરાબર P ભાગ્યા V, તો P બરાબર 1000 વોટ મૂકીશું આપણે, કારણ કે 1 કિલોવોટ એટલે 1000 વોટ, અને નીચે વોલ્ટેજ આપેલો છે એટલે 220, તો 1000 વોટને જો 220 વડે ભાગીએ તો 4.54, તો 4.54 એમ્પિયર જેટલો પ્રવાહ હોય ને, એટલે એનો મતલબ કે તમે 4.54 એટલે કે 5 એમ્પિયરનો પ્રવાહ એટલે કે 5 એમ્પિયરનો ફ્યુઝ મૂકો. હવે શું થશે?
4.54 એટલે કે જેવો જેવો 5 એમ્પિયરની નજીક આવશે ને પ્રવાહ, એવો ફ્યુઝ ઓગળી જશે અને આગળના ઉપકરણને નુકસાન થવા દેશે નહીં. એટલે કે આગળનું જે ઉપકરણ હશે એમાં 4.54 જેટલું રેટિંગ હતું, તો 4.54થી જેવું ઉપર જશે પ્રવાહ એવું જેવું ઓગળી જશે. એટલે કે 5 એમ્પિયરનો ફ્યુઝ મૂકવામાં આવે છે. આ રીતે ફ્યુઝે આપણા ઘરના જે પણ ઉપકરણો હોય એને નુકસાન થતું બચાવે. બરાબર, જેમ કે પંખો હોય, ટ્યુબલાઇટ હોય, પછી એસી હોય, ફ્રીજ હોય, તમે જો આ બધી વસ્તુમાં કે જેમાં હેવી રેટિંગ હોય ને, તો જો તમે એક્સ્ટ્રા ફ્યુઝ મૂકો તો એ તમારા માટે સારું છે. તો શું થાય કે જેવો પ્રવાહ એમાંથી પસાર થવાનો ટ્રાય કરશે, પણ એનું નક્કી હોય કે 5 એમ્પિયર પ્રવાહ પસાર થવા દેવાનો. હવે જો 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય, એનાથી જો વધારે ફ્યુઝમાં પ્રવાહ પસાર થાય, તો એનાથી વધારે પ્રવાહ તો ફ્યુઝ પ્રવાહ પસાર થવા દે નહીં. હવે તાકાત કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો આપણે ઉપર જ વાત કરી, નીચું ગલનબિંદુ. નીચું ગલનબિંદુ એટલે એ ઘન સ્વરૂપે હોય તો ઘન સ્વરૂપેનું શેમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહી, એટલે કે પ્રવાહી સ્વરૂપે. એટલે ઘનમાંથી પ્રવાહી, એટલે કે જે સોલિડ સ્વરૂપે જે આપણો તાર હતો એ બધો એમના એમ ઓગળી જશે અને ગલનબિંદુ નીચું એટલે ઓગળીને નીચે આવશે. બરાબર, તો આમ ફ્યુઝ એ કોઈ પણ વિદ્યુત ઉપકરણને તેમાંથી પસાર થતા પ્રવાહ સામે રક્ષણ આપે છે. એટલે કે એક તાકાત કરતાં વધારે પ્રવાહ પસાર થવા દે નહીં. ઓકે.